ગુડ મોર્નિંગ, સ્વાગત છે બધાનું એક નવા વ્લોગમાં. તમા ભાઈ નવસારી જવા માટે નીકળ્યા છે. રસ્તામાં ક્રેન મળી ગઈ, બુલેટ ટ્રેનનું કામ જોરશોરમાં ચાલે છે. અહીંયા આશીર્વાદ આંખની હોસ્પિટલ, નીતિન પટેલ, આ બધાએ જોઈ જ હશે. કંઈ ફોર્મ ભરવા પોતે પત્તા છે એ લોકો, આપણી બહુ ચાંચણી ડૂબે એટલે જોયા કરતો છે. આંખનું કામ પતાવીને પાછા ઘરે આવવા માટે નીકળી આવ્યા છે. એમ કે શોર્ટકટ રસ્તો ટાઈમ બચાવે, પણ કોઈ એકવાર સાઈડમાં ઊભી રહીને ટાઈમ બગાડે પણ જોઈ લો તેનું બેસ્ટ એક્ઝામ્પલ. આપણે સાઈડમાં ઊભી રહીને આ ટ્રેક્ટરની રાહ જોવા પડી નીકળવા સારું. ઘરે આવીને તો તમારા ભાઈ ગળા થાંકી મૂક્યું, થોડુંક કામ હતું એટલે. આ જોઈ લો તનો નજારો. દેસાઈ ઇલેક્ટ્રિકલ્સ નવસારીમાં કેલ્વિનેટરનું 1 ટનનું એસી નોંધાવેલું હતું, તેની ડિલિવરી 3-4 વાગ્યા જેવી થઈ ગઈ. મોડે મોડે ચા પીને વાડી આંટો મારવા માટે પહોંચી ગયા. થોડી કેરીને એવું જોયા, વેપારીને બહુ બતાવતા છે પણ કંઈ ઘટાવતો નથી. તમારી પાસે કોઈ સારો કેરીનો વેપારી હોય તો મોકલજો, આપણી વાડીએ કેરી આપવાની છે. 40 એક મણ હે. બાજુના જ ખેતરમાં પુરાણ ચાલતું હતું, ત્યાં ઊભી રહીને જેક જોયું. એમ કે આવું આપણને જોવાનું બહુ ગમે, નવું નવું કંઈ થતું હોય તો. જેસીબી ખોદતું હોય, ટોલા ચાલતા હોય, ટ્રેક્ટર ચાલતા હોય, જોવાની મજા આવે. ડેરી પર દૂધનું કામ પતાવીને સનસેટ જોવા માટે ઉપડી ગયા અંબિકા નદીના કિનારે. બહુ ઘણા દિવસે સનસેટ જોવા માટે ગયા, ચાલો તમે બી જોઈ લો. એસી વાળા ઇન્સ્ટ્રુશન કરવા આજે નહીં આવવાના એમ કે, એટલે હેવીમાંનો ચોક આપ્યો કે પાછો એસી લઈ જાઓ ને આમને તેમ, એટલે ફિટ કરવા માટે આવ્યા મોડા મોડા 8:30 વાગે. જોઈએ કે બાહુબલીનો બીજો ભાઈ, મલ્ટીવર્સનો બાહુબલી, એકલો આઉટડોર લઈને ચડી ગયો. ચલો ત્યારે આજના બ્લોગમાં આટલું જ, ફરી મળીશું કાલે.